બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઉના ગીર ગઢડા આહીર સમાજ દ્વારા 20મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકાના આહીર સમાજ દ્વારા ઉના ભાવનગર રોડ પર આવેલ આહીર સમાજની વાડી ખાતે 20મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડવાના પ્રયાસમાં લાખો કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે, તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આવા જ એક ઉના ગીર ગઢડા આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં અતિથિ ગીર સોમનાથ જિલ્લા વુમેન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વારા, એડવોકેટ રાજશ્રીબેન, ડૉક્ટર સંજયભાઈ રામ, અમુભાઈ સોલંકી, બાબુભાઈ ગાધે, એભાભાઈ રામ, દાયાભાઈ જારોદરા, ડૉક્ટર પાલાભાઈ લાખણોત્રા, પીએસઆઈ વરુ સાહેબ, પીએસઆઈ જાદવ સાહેબ, પીએસઆઈ વાંટવા સાહેબ, રામસીભાઈ લાખણોત્રા, મેરુભાઈ રામ, મનુભાઈ રામ, ધીરુભાઈ રામ, રામશીભાઈ વારા, ભીમાભાઈ લાખણોત્રા, ઉકાભાઈ વાઘ, રમેશભાઈ કામરિયા, પુંજાભાઈ રામ, તમામ આહીર કર્મચારી તથા આહીર અગ્રણીઓ તેમજ ઉના ગીર ગઢડાના તમામ આહીર સમાજના લોકો હાજર રહ્યા હતા. સાથે સાથે આહીર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સ્થળ ઉપર જ આપવામાં આવ્યું હતું. તેમજ વુમન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વારા દ્વારા દરેક દીકરીને શ્રીમદ ભાગવદ ગીતા ભેટ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે કોઈપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઈથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો. કોઈપણ ભેદભાવ વિના સમગ્ર એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો. પાયલ બાંભણિયા, ZS TV, ગીર સોમનાથ. મારું નામ અજીત બારડ છે. મારું ગામ તાલુકો કોડીનાર, ગામ સિંધાજ, અને અમે અહીંયા ઉના તાલુકામાં જે આપણા સમૂહ લગ્ન થાય છે તેમાં અમે જોડાણા છે બંને. તો મારું એટલું કહેવાનું છે કે આપણે જો શેરવાની હાથે જે ખર્ચા કરીએ છીએ એના કરતાં જે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જે અત્યારે લગ્ન કરે છે એના એટલું ઉજળું દેખાય છે. જેના માટે બધી જો કદાચને જો 29 લગ્ન હતા તો એમાં 29 શાયદ કદાચને જો બધાએ પહેરાવત તો આજે પૂરા ગુજરાતની અંદર જે એવું થાત કે નહીં આજે બધાએ આપણા આહીર સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં બધાએ લગ્ન કર્યા છે. મારું એટલું કહેવાનું છે કે આગલા વર્ષે પણ જો બધી શાયદ કદાચને આવા આપણા પહેરવેશમાં લગ્ન કરે તેવી દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ અને બધી આહીર સમાજના બધાએ આવી રીતના લગ્ન કરી અને આપણા આહીર સમાજને એક સારું ભવિષ્ય દે. આ 20મો આહીર સમૂહ લગ્ન ઉત્સવ જે આજે આપણે ઉજવો ખૂબ સફળતાપૂર્વક આખો આ પ્રસંગ પાર પડ્યો. અનેક મહેમાનોએ હાજરી આપી. એ બધા મહેમાનો અહીંયા ઉના ગીરગઢડા આહીર સમાજ સમૂહ લગ્નમાં આવ્યા એ બદલ આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ સિવાય એક નવો વિચાર આ મંચ ઉપરથી આજે મૂકવામાં આવ્યો. એ વિચાર છે કે આ વાડીને ફરીથી એક વખત નવી બનાવવામાં આવે, ફરીથી એક વખત એક બિલ્ડિંગનું આયોજન કરવામાં આવે અને એ બિલ્ડિંગ માટે એક નવો વિચાર આપણે સમાજ વચ્ચે મૂક્યો છે. સમાજ આ બાબતે વિચારે અને બિલ્ડિંગનું ભવ્ય બિલ્ડિંગ બને એ માટે થઈ અને આપણે સૌ સમાજને પ્રેરણા આપીએ અને સમાજ સાથે જોડાય અને આ બિલ્ડિંગના કામમાં ફાળો આપે એવી શુભેચ્છા